નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોબેલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8ની અંદર રિવિઝન સ્ટાર્ટ કરવાનું છે. આપણે યુનિટ 5 છે તે કમ્પ્લીટ કરી લીધું છે અને આજે આપણે જોવાનું છે લેક્ચર નંબર 9ની અંદર રિવિઝન. તો આજે શરૂઆત કરીએ આપણે રિવિઝનમાં. રિવિઝનમાં આજે આપણે જોઈએ એક્ટિવિટી 1. એક્ટિવિટી 1માં શું કીધું છે? રીડ ધ સેન્ટેન્સીસ. સેન્ટેન્સ આપેલા છે એટલે કે વાક્યો નીચે જે આપેલા છે તેને વાંચો. તો ચાલો જોઈએ કે વાક્યોમાં શું કીધું છે. વી શુડ નેવર ટ્રાય ટુ હર્ટ એની અધર પ્લેયર. શુડ એટલે કે જોઈએ, કરવું જોઈએ. ચોક્કસ કોઈ વસ્તુ આપણે કોઈએ ભાર આપવો હોય ત્યારે શુડનો ઉપયોગ થાય છે. કે વી શુડ નેવર કે ક્યારેય પણ નહીં, ટ્રાય એટલે કે પ્રયત્ન, હર્ટ એટલે કે ઈજા એની અધર પ્લેયર કે આપણે છે એ બીજા કોઈ પણ ખેલાડીને છે ક્યારેય પણ ઈજા પહોંચાડવી જોઈએ નહીં. વી શુડ નોટ પ્લે વિથ શાર્પ થિંગ્સ લાઈક અ નીફ ઓર અ પેર ઓફ સીઝર. શાર્પ એટલે કે કોઈ અણીદાર કોઈ પણ વસ્તુ હોય જેવી કે નીફ એટલે કે ચાકુ, છરી છે કે કાતર છે, તેનાથી આપણે રમવું જોઈએ નહીં. વી શુડ સ્ટોપ અવર વ્હીકલ્સ એટ ધ રેડ લાઇટ. આપણે છે આપણા સાધન છે જ્યારે રોડ ઉપર જતા હોય ત્યારે રેડ સિગ્નલ થાય ત્યારે આપણા સાધનને ઊભું રાખી દેવું જોઈએ. વી મસ્ટ ઓલવેઝ વોક ઓન ધ ફૂટપાથ. શું કીધું છે? હંમેશા આપણે વોક એટલે કે જ્યારે ચાલવાનું હોય છે રોડ ઉપર ત્યારે ક્યાં ચાલવાનું? કે મેઇન રોડ ઉપર નહીં, પરંતુ જે સાઈડમાં ફૂટપાથ આપેલો હોય તેના ઉપર જ ચાલવું જોઈએ. વી મસ્ટ નોટ ટચ એન ઓપન ઇલેક્ટ્રિક સોકેટ. કે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ જ્યારે ઓપન ઇલેક્ટ્રિક એટલે જે વીજળીના જે તાર આપેલા હોય, સોકેટ આપેલી હોય, તેને ક્યારેય પણ ટચ કરવું જોઈએ નહીં. વી શુડ પ્લે કેરફુલી. આપણે કોઈ પણ રમત રમતા હોય તો તેને કાળજીપૂર્વક રમવી જોઈએ. વી શુડ વોશ અ વાઉન્ડ વિથ ક્લીન વોટર. આપણે છે આપણા હાથ છે જ્યારે સાફ કરીએ છીએ ત્યારે ક્લીન ચોખ્ખા પાણીથી સાફ કરવા જોઈએ. વી મસ્ટ નોટ પ્લે વિથ ફાયર. ફાયર એટલે શું થાય? આગ. કે ક્યારેય પણ આપણે આગ સાથે ખેલવું જોઈએ નહીં. વી કેન પુટ અવર બર્ન્ટ હેન્ડ અંડર કોલ્ડ વોટર ટેપ. ક્યારેય પણ જો આપણા હાથ દાજી જાય જો આગ દ્વારા, તો આપણા જે આ દાજેલા હાથ છે, બળેલા હાથ છે, તેને કોલ્ડ વોટર એટલે શું થાય? ઠંડુ પાણી. ઠંડા પાણીનો નળ હોય તેની નીચે આપણે રાખી દેવા જોઈએ, મૂકી દેવા જોઈએ. વી મસ્ટ નેવર ટ્રાય ટુ ગેટ ઇન ટુ અ મૂવિંગ બસ. મૂવિંગ બસ એટલે શું થાય? ચાલુ બસ. જે બસ જ્યારે જતી હોય તે સમયે ક્યારેય પણ આપણે તેમાંથી ચાલતી બસે નીચે ઉતરવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. વી શુડ નોટ આર્ગ્યુ વિથ એન અમ્પાયર. કે આપણે જ્યારે રમત રમતા હોય ત્યારે જે આપણા અમ્પાયર હોય એ અમ્પાયર સાથે ક્યારેય પણ આપણે આર્ગ્યુ કરવી જોઈએ નહીં. આર્ગ્યુ એટલે કે દલીલ કરવી જોઈએ નહીં. વી કેન એપ્લાય ટર્મેરિક ઓન અ કટ ફિંગર. ટર્મેરિક એટલે શું થાય? હળદર. પણ કટ એટલે કપું, ફિંગર એટલે આંગળી. જો આપણે આંગળી કોઈ પણ કારણોસર જો આપણે કટ થઈ જાય એટલે કપાઈ જાય, લાગી જાય અને લોહી નીકળે, ત્યારે તેમાં આપણે શું કરવું જોઈએ? હળદર લગાડવી જોઈએ. તો આ છે 12 વાક્યો છે એ આપણે રોજિંદા જીવનમાં કામકાજમાં લાગતા ખૂબ જ ઉપયોગી વાક્યો છે કે જેનો અમલ આપણે આપણી જીવનમાં કરવો જોઈએ. તો હવે તેને આધારે એક્ટિવિટી 1 બી છે તે આપણે જોઈએ. એક્ટિવિટી 1B માં શું કીધું છે? એ ક્લાસિફાઈ ધ સેન્ટેન્સીસ ઇન ધ ટેબલ. હવે જે આપણે ઉપર જે સેન્ટેન્સ જોયેલા છે 12, આ 12 સેન્ટેન્સને આપણે અલગ અલગ કેટેગરીમાં ડિવાઈડ કરવાના છે. તો કેટેગરી કઈ આપેલી છે? કે સેફ્ટી એટ હોમ, સેફ્ટી ઓન ધ રોડ, સેફ્ટી ઓન ધ પ્લેગ્રાઉન્ડ અને ફર્સ્ટ એડ એટલે કે આપણે ઘરે સાવચેતી રાખવાની, સેફ્ટી ઓન ધ રોડ એટલે કે રોડ ઉપર સાવચેતી રાખવી, સેફ્ટી ઓન ધ પ્લેગ્રાઉન્ડ જ્યારે આપણે રમત રમતા હોય કોઈ પણ તે રમતના મેદાનમાં સેફ્ટી રાખવી, એન્ડ ફર્સ્ટ એડ કે આપણે કાંઈ પણ વાગ્યું હોય તો તે સમયે આપણે કઈ સાવચેતી રાખવી. તો જે આ 12 વાક્યો છે આ 12 વાક્યોને આ 4 વિભાગમાં આપણે ડિવાઈડ કરવાના છે. તો ચાલો જોઈએ કે આ ચારે ચાર વિભાગમાં ક્યાં ક્યાં વાક્યોનો સમાવેશ થાય છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ સેફ્ટી એટ હોમ. તો તમે ઉપર જુઓ આપણે એક્ટિવિટી 1 એમાં આપેલા છે જે વાક્યો, એ વાક્યોમાંથી ક્યાં ક્યાં વાક્યો આવે છે જે સેફ્ટી એટ હોમ એટલે કે ઘરે સાવચેતી રાખવા માટે ઉપયોગી થાય છે. તો ક્યાં ક્યાં વાક્યો આવે છે ચલો જુઓ ફટાફટ બધા બોલો. હા,
વી શુડ નોટ પ્લે વિથ શાર્પ થિંગ્સ લાઇક અ નીફ ઓર અ પેર ઓફ સિઝર, કે ઘરે ક્યારે પણ આપણે આ જે શાર્પ એટલે કે અણીદાર વસ્તુઓ છે તેના દ્વારા ક્યારે પણ રમવું જોઈએ નહીં. ત્યાર પછી બીજું કયું વાક્ય આવશે કે વી મસ્ટ નોટ ટચ એન ઓપન ઇલેક્ટ્રિક સોકેટ, ક્યાંય પણ ઘરમાં જો ખુલ્લો વીજળીનો તાર હોય તો તેને ક્યારે આપણે ટચ કરવું જોઈએ નહીં. અને બીજું કયું વાક્ય આવશે કે વી મસ્ટ નોટ પ્લે વિથ ફાયર, કે આપણે છે ક્યારે પણ આગ સાથે ખેલવું જોઈએ નહીં. તો આ ત્રણ વાક્યો છે સેફ્ટી એટ હોમમાં આવશે. ત્યાર પછી બીજું છે સેફ્ટી ઓન ધ રોડ, તમે રોડ ઉપર કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ, તો કે વી શુડ સ્ટોપ અવર વિહિકલ એટ ધ રેડ લાઇટ, કે જ્યારે રેડ લાઇટ કરવામાં આવે છે ત્યારે આપણું સાધન છે એને આપણે સ્ટોપ કરી દેવું જોઈએ. વી મસ્ટ ઓલવેઝ વોક ઓન ધ ફૂટપાથ, આપણે હંમેશા ફૂટપાથ ઉપર ચાલવું જોઈએ. વી મસ્ટ નેવર ટ્રાય ટુ ગેટ ઇન ટુ અ મૂવિંગ બસ, કે ચાલતી બસે ક્યારેય પણ આપણે ઉતરવાની ટ્રાય કરવી જોઈએ નહીં. અને ત્યાર પછી છે સેફ્ટી ઓન ધ પ્લે ગ્રાઉન્ડ, કે રમતના મેદાનમાં કઈ કઈ સેફ્ટી રાખવી જોઈએ તેની વાત, તો કે વી શુડ નેવર ટ્રાય ટુ હર્ટ એની અધર પ્લેયર, કે બીજા કોઈ પણ પ્લેયરને આપણે હર્ટ એટલે કે ને નુકસાન કરવાની કોશિશ કરશું નહીં. વી શુડ પ્લે કેરફુલી, કે આપણે કાળજીપૂર્વક રમવું જોઈએ. વી શુડ નોટ આર્ગ્યુ વિથ એન અમ્પાયર, કે અમ્પાયર સાથે ક્યારેય પણ દલીલ કરવી જોઈએ નહીં. અને છેલ્લું છે ફર્સ્ટ એડ, તો તેમાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ થાય, કે વી શુડ વોશ અ વાઉન્ડ વિથ ક્લીન વોટર, કે ચોખ્ખા પાણીથી હાથ ધોવા. વી કેન પુટ અવર બર્ન્ટ હેન્ડ અંડર કોલ્ડ વોટર ટેપ, કે આપણો જે બળેલો હાથ છે, દાજી ગયેલો હાથ છે, કોઈ પણ કારણોસર જો દાજી ગયો હોય તો તે હાથને આપણે ક્યાં રાખવાનો, કે ઠંડા પાણીનો જે નળ હોય તેની નીચે રાખી દેવાનો. અને ત્યાર પછી છે વી કેન એપ્લાય ટર્મેરિક ઓન અ કટ ફિંગર, કે કોઈ પણ કારણસર જો આપણી આંગળી કટ થઈ ગઈ હોય, લોહી નીકળતા હોય, તો તેમાં આપણે શું કરવાનું, હળદર લગાડવાનું. તો આ આપણે છે આને બધા જ વાક્યોને અલગ અલગ વિભાગમાં ડિવાઈડ કરી દીધા. હવે તમારે શું કરવાનું છે કે વ્યવસ્થિત રીતે તમારે નોટબુકની અંદર આ વાક્યો અત્યારે હું જે બોલી ગઈ છું બધા જ વાક્યોને તમારે વ્યવસ્થિત જે બુકમાં આપેલી જ છે તમને જગ્યા, તે જગ્યામાં વ્યવસ્થિત રીતે લખી નાખવાનું. તો આ કામ તમારે હોમવર્કમાં કરવાનું. ઓકે, થેન્ક યુ.